नमस्कार मित्रों, नॉलेज फंडा में फिर एक बार आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज वीडियो नी अंदर जो मार्च 2020 नी बोर्ड नी जो परीक्षा आ रही है तो तेनी अंदर जो विज्ञान प्रमाण जो विद्यार्थीओ है बराबर तेनी अंदर भौतिक विज्ञान सब्जेक्ट आए थे तो सब्जेक्ट की अंदर केवा प्रकार एमसीक्यू आवशे, एमसीक्यू की प्रेक्टिस् तमे कई रीते करी शकशो तेना विषे मित्रों आपणे वात करवाना छीए। तो मित्रों, वीडियो की शुरुआत करता पहला जे पण मित्रों चेनल में नवा हो अने हजु सुधी पण चेनल ने सब्सक्राइब करवानो बाकी होय तो चेनल ने सब्सक्राइब कर देजो अने साथे बाजू में आपेला बेल आइकन पर पण क्लिक कर देजो जेने कारणे तमने अवारनवार वीडियो की माहिती मळती रहे। मित्रों, शुरू करीए आजनो वीडियो। જોઈ શકો છો મિત્રો વિડીયોમાં કે ભૌતિક વિજ્ઞાન બરાબર એને એમસીક્યુ આપણે વાત કરવાની છે અને થિયરીની ઓલરેડી મેં વિડીયો મૂકી દીધો છે, કેમિસ્ટ્રીની પણ આઈએમપી થિયરીનો વિડીયો મૂકી દીધો છે। જો તમારે જોવાનો બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ લેજો। ચલો વાત કરીએ છીએ એમસીક્યુ બરાબર। ઓકે, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 એમાં પાર્ટ 1માં જે 50 એમસીક્યુ આવે છે બરાબર, તેની તમે પ્રેક્ટિસ તમે કઈ રીતે કરી શકશો તો તમે પીડીએફ જોઈ શકો છો બરાબર। વિડીયોમાં તમે અલગ અલગ તમને બરાબર નીચેના વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો, આ રીતનું તમને કંઈક આપ્યું છે બરાબર। તો તમે જોઈ શકો છો આની અંદર મિત્રો 600થી પણ વધારે એમસીક્યુ આ પીડીએફની અંદર છે બરાબર। વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ મિત્રો જેડબલી ગુજકેટ અને નીટની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તેવા મિત્રો માટે ખૂબ જ અગત્યની અને સારી એવી એપ્લિકેશન છે, જોવું આગળના વિડીયોમાં તે કઈ રીતે કામ કરે છે। તો મિત્રો, સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ જ્યારે તમે એને ઓપન કરશો એટલે આ રીતે તમને બરાબર ઓપન થયેલી જોવા મળશે। તો વચ્ચેના બટન ઉપર તમે ક્લિક કરશો ડાઉટ ઉપર, તમને બે પ્રકારના ઓપ્શન જોવા મળશે। તમે તમારી પાસે હાર્ડ કોપી હોય બરાબર તો એને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, અથવા તમારી પાસે કોઈ મોબાઈલની અંદર ફોટો હોય તો ત્યાંથી તમે પણ સિલેક્ટ કરી શકો છો। તો ધારો કે મારી પાસે અત્યારે મોબાઈલમાં બરાબર કેમેરો ઓપ્શન છે સ્ક્રીનશોટની અંદર, તો એમાં જઈશને હું મારો જે પણ પ્રશ્ન છે તે હું સિલેક્ટ કરીશ એટલે આ રીતે વિડીયોમાં જોઈ શકો છો। આ રીતે તમારો કોઈ પણ પ્રશ્ન સિલેક્ટ કરવાનો રહેશે। પ્રશ્ન સિલેક્ટ થઈ ગયા બાદ તમે નીચે ફાઇન્ડ સોલ્યુશન ઉપર ક્લિક કરશો તો તમારો જે પ્રશ્ન છે તેનું સ્કેન કરવામાં આવશે અને સ્કેન થઈ ગયા બાદ તરત જ તેનું જે સોલ્યુશન છે તે વિડીયોના સ્વરૂપમાં તમને મેળવવામાં આવશે અને તમે જોઈ શકો છો બરાબર તમારા પ્રશ્નનું સોલ્યુશન વિડીયો દ્વારા તમે સરળતાથી સમજી શકો તે અહીં તમને આપવામાં આવેલું છે। તો આ રીતે ખૂબ જ ઉપયોગી અને સારી રીતે સચોટ અને ઝડપથી તમારો પ્રશ્નનો જવાબ મળી રહે તે માટે એપ્લિકેશનને આજે જ અત્યારે ડાઉનલોડ કરી લો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ એમસીક્યુ બરાબર। જોઈ શકો છો મિત્રો પાર્ટ 1ની અંદર તમને અલગ અલગ પ્રકારના એમસીક્યુ આવ્યા છે, પ્રેક્ટિસ કરવા માટે તમે કરી શકો છો બરાબર। કેમ કે તમારો જે નવો સિલેબસ જે છે ફિઝિક્સનો બરાબર, એમાં સ્વાધ્યાયની પાછળ એમસીક્યુ આપેલા નથી બરાબર, એટલા બધા આપેલા નથી, તો એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માટે તમે જોઈ શકો છો બરાબર। તમને અલગ અલગ પ્રકારના ચેપ્ટર વાઇઝ તમને અમારે બરાબર બધા, એટલે કે જે તમારો સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4ના જે ચેપ્ટરો છે તે બધા સાથે મળીને તમને બધા એમસીક્યુ અહીં આપેલા છે બરાબર। ઓકે, વિડીયોની પીડીએફ ફાઇલ મિત્રો તમારે જોતી હોય બરાબર તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની એક લિંક મળી જશે, તો ટેલિગ્રામની લિંક ઉપર તમે જોઈન થઈને બરાબર અમારા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો બરાબર, તો તેમાં વિડીયોની પીડીએફ ફાઇલ તમે અહીંયા મેળવી શકશો। આ ઉપરાંત કેમિસ્ટ્રીની અને ફિઝિક્સના જે થિયરી ટાઈપના જે પ્રશ્નો છે બરાબર, પછી ફિઝિક્સની અંદર જે એક્ઝામ્પલ આવે છે તેની મિત્રો પણ આપણે વાત કરી દીધી છે આગળ, તો જે પણ નવા મિત્રો હોય તેને બરાબર આગળના વિડીયો જોવાના બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, અથવા પીડીએફ ફાઇલ મેળવવી હોય તો તમે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફ ફાઇલ મેળવી શકો છો બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો આ પીડીએફની અંદર બરાબર 600 કરતાં પણ વધારે એમસીક્યુ લઈ લીધા, કેટલા 600 કરતાં પણ વધારે એમસીક્યુ મેં લઈ લીધા છે બરાબર। તો સારી એવી બરાબર 600 એમસીક્યુ એટલે સારા એવા તમારે પ્રેક્ટિસ કરી શકશો આની અંદરથી બરાબર, અને બાકીના જે પણ એક્ઝામ્પલ ઉદાહરણો છે ફિઝિક્સના તે પણ કરવાના તમારે રહેશે। ઓકે, તો જોઈ શકો છો તમે બરાબર। તો મિત્રો આ રીતે મળીને ટોટલ એમસીક્યુ તમારે કંઈક 674 એમસીક્યુ છે બરાબર, તો સારા એવા એમસીક્યુ કરી શકાય બરાબર, આની પ્રેક્ટિસ તમે કરશો એટલે જે પણ પ્રશ્ન પૂછાય બરાબર તેમાંથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જાય। વાત કરીએ છીએ પાર્ટ બીની, એમાં જે વિભાગ એ આવે છે ને તેમાં દરેકના બે ગુણના પ્રશ્ન એમાં આવે બરાબર, બે ગુણના પ્રશ્નો, તો તેની પણ મિત્રો મેં આગળ વિડીયોમાં વાત કરી છે ફિઝિક્સના વિડીયોમાં બરાબર, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈ લેજો। અને અલગથી પણ બીજી વાત કરી દઉં કે જે તમને સવાલ આપેલા છે તેમને સેમ 3 અને 4 સાથે આપેલા છે, સેમ 3 અને 4ના બરાબર, અને આ જે બધા પ્રશ્નો છે બે માર્ક્સના પ્રશ્નો છે, તો જોઈ શકો છો મિત્રો તમે બરાબર અલગ અલગ પ્રકારના તમને બે માર્ક્સના પ્રશ્નો આપેલા છે। વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની ટેલિગ્રામ લિંક મળી જશે, લિંક ઉપર મિત્રો ક્લિક કરીને તમે જોઈન થઈ જજો બરાબર, એટલે તમને
જરૂર જે પણ નોટિફિકેશન જે પણ આઈએમપી હશે બરાબર એક્ઝામને લગતી અને પેપર સોલ્યુશન પણ આપણે એમાં અંદર મૂકવાના છે. તમારા જે બોર્ડની એક્ઝામ જશે એના પેપર સોલ્યુશન પણ મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં આવી જશે, તો બધા એમાં જોઈન થઈ જજો બરાબર. એટલે આ રીતે તમે બે માર્ક્સના પણ પ્રશ્નની પ્રેક્ટિસ કરી શકો છો આની અંદરથી. એમસીક્યુની તો વાત કરી દીધી બરાબર, આમાં પણ મિત્રો બે માર્ક્સના જે પ્રશ્નો છે તે પણ ઘણા બધા તમને આપેલા છે બરાબર. ચેપ્ટર બધા ભેગા થઈને 91 પ્રશ્નો તમને આપેલા છે. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં પણ મિત્રો 3 ગુણના પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્નો આવે છે 6 અને મોટાભાગના પ્રશ્નો તમારા એક્ઝામ્પલ એટલે ઉદાહરણના આવતા હોય છે. તો તમારે એક્ઝામ્પલના ઉદાહરણની આપણે વાત કરી દીધી છે ફિઝિક્સના વિડીયોમાં બરાબર, તે તમારે કરી જોઈ લેવો વિડીયો અને એમાંથી જે પણ આઈએમપી છે તે તમારે સોલ્વ કરી નાખવી. અને અત્યારે વાત કરી દો તો 3 ગુણના જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો બરાબર આની અંદરથી બરાબર. સર્કિટવાળા પણ પરિપથવાળા પણ પ્રશ્નો પરીક્ષામાં આવે છે બરાબર, પછી ટોર્કવાળા પણ આવે છે, મતલબ અલગ અલગ પ્રકારના એલસીએલ શ્રેણી પરિપથના પણ આવે છે બરાબર. તો આ રીતે કંઈક જોઈ શકો છો 3 માર્ક્સના જે પ્રશ્નો છે બરાબર. ઓકે, વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય તો નીચે તમને લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈન થઈ જજો તો વિડીયોની પીડીએફ ફાઇલ ત્યાંથી મળી જશે. ઓકે, તો આ 3 ગુણના પ્રશ્નો છે બરાબર. મેક્સિમમ તમે જોશો તો કંઈક 70 ઉપર એટલે કે 80 આજુબાજુ પ્રશ્નો છે બરાબર, 83 પ્રશ્નો છે. કેટલા છે? 83. અને વિભાગ સી છે જે 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે, એમાં 4 સવાલ આવે છે. એમાં પણ મોટાભાગના 3 જે આવે દાખલા આવે ને એક થિયરી આવી શકે છે, એવું પણ બને કે 4-4 દાખલા પણ તમને આપી દે બરાબર. તો આપણે પણ તેની પણ પ્રિપેરેશન કરી નાખો એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં બરાબર. તો આ રીતનું કંઈક પીડીએફ ફાઇલ ખૂબ જ ઉપયોગી એવી બની એવી છે બરાબર. તો જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ જોતી હોય તેની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો બરાબર. એમાં બધી જ માહિતી તમને ટેલિગ્રામમાં આપવામાં આવશે. ઓકે, તમારા મિત્રો હોય ફ્રેન્ડ્સ હોય કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે બરાબર, તેને પણ ખબર પડે કે ફિઝિક્સમાં કેવા કેવા પ્રકારના સવાલો પૂછવાના છે બરાબર. તો અત્યારે જે તમારો કોઈ પણ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય કે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તેમાં અત્યારે જ વિડીયોને અત્યારે તાત્કાલિક શેર કરી દો, જેને કારણે બરાબર બોર્ડની એક્ઝામ આવે તે પહેલાં બધા મિત્રો જે જોઈને એક્ઝામની પ્રિપેરેશન કરી શકે અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ કવર કરી શકે બરાબર. તો અત્યારે જ વિડીયોને શેર કરી દેજો. અને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય બરાબર, કાંઈક ને કંઈક તમારી આવનારી પરીક્ષા માટે વિડીયો ઉપયોગી બને, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.